હેલો ફ્રેન્ડ્સ આપનું સ્વાગત છે અપડેટ્સમાં આજે આપણે જોઈશું ધોરણ નવનું ગણિત વિષયનું પ્રથમ પરીક્ષાના નામું પ્રશ્નપત્રનું સોલ્યુશન મિત્રો આપણે પેપરનું સોલ્યુશન જોઈશું જે ટોટલ ચાર ભાગમાં હશે વિભાગ એ બી અને સી અને ડીમાં ચારે ચાર ભાગ તમે જોશો તો તમને કમ્પ્લીટ સોલ્યુશન આવડી જશે અને પેપર કેવી રીતે પૂછાય છે તે પણ ખબર પડશે મિત્રો જોડે ચોપડો અને પેન લઈને બેસજો જેથી જોડે જોડે ગણવાથી તમને પણ આવડે અને પહેલા ટ્રાય કરજો કે તમે જાતે ગણો ત્યારબાદ જ સોલ્યુશન જોજો તો મિત્રો હવે આપણે ચાલુ કરીએ પાર્ટ કરો અનંત બે આઇકન દબાવો સૌથી પહેલા એજ્યુકેશનલ વિડિયો મેળવવા માટે તો મિત્રો વિભાગ એમાં ટોટલ દસ પ્રશ્ન પૂછાય છે હેતુલક્ષી જેમાં ખરા ખોટા ખાલી જગ્યા દરેક પ્રશ્ન આવશે તેથી પ્રથમ બે ખરા ખરા ખોટા પૂછ્યા છે

અનંતનું સિમ્બોલ ઇન્ફાઇનાઇટ એટલે કે અનંત સુધી હોય છે એક બે ત્રણ ચાર એમ અનંત સુધી હવે આ દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે ના કેમ કારણ કે શૂન્ય તો પૂર્ણ સંખ્યા છે ત્યારે શૂન્ય પ્રાકૃતિક સંખ્યા નથી તેથી પ્રથમનો જવાબ શું આવશે ખોટું શું આવશે ખોટું તો બીજો જો પ્રશ્ન જોઈએ તો દરેક પ્રાકૃતિક સંખ્યા એ શું વાસ્તવિક સંખ્યા છે જોઈ લઈએ આની ઉપરથી તો દરેક પ્રાકૃતિક સંખ્યા એટલે કે n સંખ્યા શું વાસ્તવિક સંખ્યા છે તો જોઈએ 1 2 3 4 5 આમાં આવવાના જ છે તેથી દરેક પ્રાકૃતિક સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે તેથી બીજામાં શું આવશે ખરું શું આવશે ખરું प्रश्न नंबर त्री एक सौ पचीस तो एक भाग्य त्र घात तो खाली जगह एक सौ पचीस तो एक सौ पच्चीस तो पांच नो घन थो 125 बराबर आना बराबर शु लखी सको घन हम एट घात है माइनस एक भाग्या હવે તમને ખબર છે કે જો ઘાતની ઘાતમાં હોય તો બંને એક ભાગ્યા પાંચ વડે આથી તમારો જવાબ શું હવે એક ભાગ્યા પાંચ બરોબર હવે પ્રશ્ન નંબર ચાર જોઈએ તો એમ છે કે जो py बराबर y² - y + 4 तो p2 बराबर खैर ये अहीं आपने एक बहुपद આપેલી છે તેમાં આપણે 2 આગળ તેની કિંમત શોધવાની છે તેથી આપણે y = શું મૂકીશું 2 હવે p2 बराबर y ની જગ્યાએ કેમ મૂકી જવાનું તમારે 2 2 તો બેનો વર્ગ ઓછા બે વત્તા ચાર તો બેનો વર્ગ કેટલો થાય ચાર ઓછા બે વત્તા ચાર વધતા વધતા વાળા સરવાળા કરી દઈએ નો અને ઓછાનો પછી કરીએ તો ચાર ને ચાર આઠ ઓછા બે તો આઠમાંથી બે જાય તો શું આવે છ તો ત્યાં તમારો જવાબ શું થશે છ એકદમ સરળ છે ને આમ ગણિત બહુ જ ઈઝી છે પણ જો તમે સમજીને કરો તો જ આવડે

तो ऊपर કાર્ડ ઉપર ऊपर કરીને करीने पाइथागोरस જોઈ લો તમને નવું જ નોલેજ મળશે જો હવે સાતમો પ્રશ્ન છે px 3x 2 બહુપદી નું શૂન્ય ખાલી ગયા છે તો શૂન્ય શોધવાનું છે આપણે તો શૂન્ય શોધવા માટે શું લેવાનું છે px 0 બહુપદી નું શૂન્ય લેવા આના સિવાય ગમે તે દાખલો તમારે જો શૂન્ય શોધવાનું કે તો બહુપદી નું શૂન્ય શોધવા માટે શું લેવાના px બરાબર 0 લેવાના શૂન્ય શોધવા px બરાબર 0 લેતા મિત્રો આમાં તમે ડાયરેક્ટ જવાબ લખો તો પણ તમને માર્ક્સ મળશે બરોબર એટલે તમારે રીત આવડશે તો દરેક દાખલો તમને આવડશે બરોબર તો જોઈએ px બરાબર 0 લેવાના છે તો px બરાબર 0 હવે px બરાબર કેટલા છે 3x 2 બરાબર 0 3x આ 2 છે અહીં જાય તો શું થઈ જશે પ્લસ થઈ જશે તો 3x બરાબર પ્લસ 2 એટલે કે 2 હવે x બરાબર 3 ક્યાં જશે ગુણાકારમાં છે તો ભાગાકારમાં જ જશે તો x બરાબર 2 ભાગ્યા 3 તેથી px નું શૂન્ય શું થાય 2 ભાગ્યા 3 બરાબર બહુ જ ઈઝી છે મિત્રો હવે નેક્સ્ટ પ્રશ્ન આઠમો પ્રશ્ન અસકે ઘટાની સંભાવના કેટલી હોય તો અસકે ઘટાની સંભાવના હંમેશા શું હશે શૂન્ય અને ચોક્કસ ઘટનાની સંભાવના શું આવશે એક બરોબર અસકી ઘટનાની સંભાવના ઝીરો કેમ આવે કારણ કે થવાની જ નથી તો તેની સંભાવના રહેશે નહીં એનું ઉદાહરણ આપવું હોય તો એમ મનુષ્યના અમર હોવાની સંભાવના કેટલી શૂન્ય સૂર્યનું પશ્ચિમમાંથી ઊંઘવાની સંભાવના કેટલી શૂન્ય બરોબર જો હું આ ચોક નીચે પાડું તો એ ઉપર જવાની સંભાવના કેટલી શૂન્ય બરોબર પૃથ્વી ઉપર તો શૂન્ય જ આવે નેક્સ્ટ પ્રશ્ન નવમો બે ભિન્ન સમાંતર રેખાઓ પરસ્પર છેદતી ન હોય તો તેમનો વિશેષ શું કહી શકાય તો મિત્રો એ બંને રેખાઓ કેવી હશે સમાંતર રેખાઓ હશે કારણ કે સમાંતર રેખાઓ કદી એકબીજાને છેદે નહીં 10મો પ્રશ્ન ત્રણ ભિન્ન અસમરેખ બિંદુમાંથી કેટલા કેટલી રેખાઓ પસાર થાય તો ત્રણ ભિન્ન અસમરેખ બિંદુમાંથી શૂન્ય રેખા પસાર થાય જો મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો જરૂરથી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો શેર કરો અમે ટૂંક જ સમયમાં બીજો પાઠ પણ આવશે જ તેથી સ્ટેડ્યુલ અને બેસ્ટ ઓફ લક ભણવા માટે શીખતા રહો ગોફવાનું બંધ કરો તૈયારી કરો જેથી તમે આગળ વધી શકો ધન્યવાદ